હેલો વિદ્યાર્થી મિત્રો, આજે નિસ્સાયકના છઠ્ઠા લેક્ચરમાં આપણે આગળના એક્ઝામ્પલ જોશું. ગયા લેક્ચરમાં ઉદાહરણ 13 સુધી થઈ ગયા હતા, ઉદાહરણ 14 થી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 14 શું કે છે, સાબિત કરો કે આના બરાબર આ બરાબર આ 3-4 માર્ક્સમાં આ રીતે આવો સમ પૂછાય છે દર વખતે. તો જો આના ડાબા તરફથી સ્ટાર્ટ કરશું આપણે, નિસ્સાયક તરફથી બી પ્લસ સી એ એ બી સી પ્લસ એ બી C C A plus B. હવે આના આમાં જો અહીંયા જી મેક્સિમમ 0 કરવાનો પ્રયત્ન કરવાનો, પછી હું કેટલા પણ ડાયરેક્ટ આનો ઉકેલ કરો, આપણે જે ઉકેલ કરીએ છીએ બરાબર, તો જવાબ આવી જાય. પણ એના વેલી આન્સર વેલી છે, પણ એના માર્ક્સ ના મળે, કેમ કે આપણે ઓપરેટર ઉપયોગ કરીને જવાબ લઈ આવવાનો છે. તો B બીજી હારને પહેલી હારમાં ઉમેરું -1 વડે ગુણીને, તો જો શું થાય છે, B અને આ માઇનસ B અને પ્લસ બી ઉડી ગયા, અહીંયા સી બચ્યું. અહીંયા જો માઇનસ એ પ્લસ એ ઉડી ગયા, માઇનસ સી બચશે. નિશાનીમાં ભૂલ ના આવે, જોજો અહીંયા શું બચશે, એ માઇનસ બી બચશે. સેમ વસ્તુ હવે બીજી બે હાર એમનામ રહેશે. તમે એક સાથે બે ઓપરેટર પણ કરી શકો, પણ આપણે અહીંયા એક એક કરીએ છીએ. આર હવે જો અહીંયા દેખાય છે, આર 3-1 ને ઉમેરું છું -1 વડે ગુણીને, તો કેટલો જવાબ આવશે, જોજો. સી અને આ માઇનસ સી ના પ્લસ સી એટલે 0, આ માઇનસ સી ના માઇનસ સી એટલે -2c. જો અહીંયા માઇનસ એ પ્લસ એ ઉડી ગયા, માઇનસ બી ના માઇનસ બી -2b. હવે બચ્યું છે બી સી પ્લસ એ બી સી સી એ પ્લસ બી. હવે જો ઓમાંથી -2 કોમન દેખાય છે, -2 કોમન લઈ લો, એક હાર એક સમમાંથી તમે કોમન લઈ શકો, એ બચે 0c b, બી સી પ્લસ એ બી સી સી એ પ્લસ બી. ક્લિયર? હજી 0 કરવો આવે, તો જો પહેલી હારને બીજી હારમાં ઉમેરું છું -1 વડે મલ્ટીપ્લાય કરી, જો -2 ને એમનો મળશે, 0c b માં ચેન્જ નહીં આવે, બી સી પ્લસ એ ચેન્જ નહીં આવે બી, અને અહીંયા જો 0 અને આમાં ઉમેરું તો કઈ ફરક પડે નહીં, એટલે સી નો સી જ રહેશે. આ માઇનસ સી ને પ્લસ સી 0, માઇનસ બી આમાં ઉમેરશો એટલે ખાલી બચશે એ. ક્લિયર? હજી તમારે અને આમાં ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, બરાબર. તો પેલા થશે આર 1 ને 2 માં ઉમેરું -1 વડે મલ્ટીપ્લાય કરીને, તો -2 એમનમ 0 સી બી એમનમ, અને આમાં ઉમેરીશો કે ચેન્જ નહીં આવે, સી આમાં ઉમેરશે એટલે સી સી ઉડી જશે, એ રહેશે, અને બી બી ઉડી જશે, 0 આવી જશે, તો સી 0 અને એ. હવે હવે આનો આપણે સાદો રૂપ આપી દઈશું, પહેલી હાર કે ગમે હારને અનુરૂપ પહેલી હારને અનુરૂપ સાદો રૂપ આપું છું, 0 × ગમે આવે કે લખવાની જરૂર નથી, -c × કેટલા આવશે, -c, તો બી એ બી એ બી અને -0 પ્લસ બી ઇન્ટુ બી ઇન્ટુ કેટલા આવશે, 0 અને -ac. હવે જો -2 અને -abc અને -abc આગલા દઈએ, -2 × -2abc, -2 પ્લસ 4abc બરાબર છે. ક્લિયર? તમે બીજા ઓપરેટર પણ યુઝ કરી શકો, એવું નથી કે આ જ ઓપરેટર કરો, તમે કોઈ પણ કરી શકો, પણ નિયમ 6 નિયમને અનુસરવાનું છે, બરાબર છે. ઉદાહરણ આગળ 15, જો એક્સ વાય ભિન્ન હોય તો, જો એક્સ વાય ઝેડ ભિન્ન હોય તો, અને ડેલ્ટા બરાબર એક્સ વાય ઝેડ
x square y square z square 1 plus x cube 1 plus y cube અને 1 plus z cube બરાબર શૂન્ય હોય તો સાબિત કરો કે 1 plus x y z બરાબર 0 જો હવે પેલા આવ્યું છે x y z ભિન્ન હોય એનો મતલબ શું થયો x y z ભિન્ન છે એનો મતલબ કે x not equal to y y not equal to z અને z not equal to x એનો મતલબ કે x minus y non zero y minus z non zero અને z minus x non zero થાવું તો એ આપણે આપેલું છે બરાબર સમીકરણ નંબર 1 પ્રથમ સમીકરણ 1 કે રાખશું હવે જો આપણે ડેલ્ટા લઈએ ડેલ્ટા બરાબર x x square 1 plus x cube y y square 1 plus y cube z z square 1 plus z cube બરાબર 0 હવે આપણે ડેલ્ટા કાઢી નાખશું હવે આના પરથી આપણે સાબિત કરવાનું છે 1 plus x y z બરાબર 0 હવે જો આપણે એવું ખબર છે કે r કેસ હમ તો અહીંયા બે સરવાળા સ્વરૂપમાં છે અને આ બે હું આ બે ને એવડું રાખીશ x y z x square y square અને z square અહીંયા આ પ્લસ આ બે એમ રાખું છું x y z x square y square z square અને હવે જો આ બે નું વિભાજન કરીએ તો આપણે જો અહીંયા 1 1 1 ફિક્સ લેશું અને અહીંયા x cube y cube અને z cube દેખાય છે બધા છોકરો જો હવે અને એમ રાખું છું આમાં મને દેખાય છે સામાન્ય જો x x x છે પહેલી હારમાં તો પહેલી હારમાંથી x લઈશ બીજી હારમાંથી y લઈશ બીજી હારમાંથી z લઈશ તો અહીંયા બચશે જો પહેલો નિશાય એમ નામ છે x y z x square y square z square 1 1 1 અહીંયા જો x y z પહેલી હારમાંથી x કોમન લીધું બીજી હારમાંથી y અને બીજી હારમાંથી z તો અહીંયા કેટલા બચશે જો 1 x square x અને અહીંયા x square અહીંયા 1 y અને y square અહીંયા 1 z અને z square ક્લિયર પહેલામાંથી x કોમન લેડો અહીંયા અહીંયા 1 બચે અને x બચે અને x square બચે આમાંથી y કોમન લો તો અહીંયા 1 બચે y બચે y square બચે અહીંયા z કોમન લેડો તો અહીંયા 1 અહીંયા z અને z square તો હવે જો આ બે સરખું દેખાય છે પણ જો સમની જગ્યા અલગ છે આપણે એવો પણ નિયમ છે કે હાર કે સમની એક હાર કે એક સમની અદલા બદલી કરું તો નિશાની શું આવે માઇનસ આવે તો જો પહેલી વાર ચેન્જ કરીશ તો આ નિશાનનું મૂલ્ય કરતા એની વિરુદ્ધ નિશાન થઈ જશે કે ચેન્જ કરું તો આ બે ની ચેન્જ કરું છું c 2 3 તો x y z એમના અહીંયા 1 1 1 આવી જશે x સ્ક્વેર y સ્ક્વેર અને z સ્ક્વેર આવી જશે પ્લસ x y z 1 x x સ્ક્વેર 1 y y સ્ક્વેર 1 z z સ્ક્વેર હવે જો પાછો આ બે ચેન્જ કરો આપણે આના જેવું બનાવો તો આ બે ની પાછી ચેન્જ કરું તો આગળ માઇનસ આવશે ઓલરેડી આ માઇનસ તો હતું બરોબર 1 2 ની ચેન્જ કરું છું તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અહીંયા 1 આવી જશે અહીંયા x y ની ચેન્જ આ માઇનસ ગયું ક્યાં પાછું ચેન્જ કર્યો એનો માઇનસ આગળ આવ્યો એટલે આ માઇનસ ને ઈ માઇનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા છે અહીંયા આવું આવી ગયું હવે જો સરખું દેખાય છે બરાબર 0 તો છે જ બધે હવે જો બે નિશાય સરખા થઈ ગયા છે તો આપણા સાબિત આગળના બેઝિક નિયમ પ્રમાણે કાઈ પણ વસ્તુ આપણે સરખો દેખાય બે પદમાં એને તમે સામાન્ય તો લઈ શકો તો આપણે આખો નિશાય કે સામાન્ય લઈએ તો બચશે કેટલું તો બચશે જો આ ઉકેલ હું કાઢું છું પ્રથમ લેવા દઉં છું જો બચશે ખાલી 1 આગળનામાંથી 1 અને બીજા પદમાંથી x y z અને નિશાયક છે એ કોમન લીધા છે સામાન્ય લીધા છે તો જવું બચશે પહેલામાંથી 1 અને બીજામાંથી x y છે અહીંયા બચ્યું છે 1 1 1 બે માંથી સામાન્ય જે લીધું છે e x સ્ક્વેર y સ્ક્વેર અને z સ્ક્વેર બરાબર 0 હવે જો હવે આનો ડાયરેક્ટ ઉકેલ કરો તો કઈક વેલ્યુ આવશે અને આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીને આ 0 થશે ને ઈ નોન ઝીરો થશે એવું બતાવશું અને હજી આપણે સાદું વાક્ય r
2 ને 1 માં ઉમેર માઈનસ 1 વડે ગુણ આને જે રીતના કરો તો આગળ આપણું સામાન્ય આવી ગયું એવી રીતના અને આગળ જ રાખશું તો જો એક સાથે 2 કરું છું બીજાને પહેલા માં ઉમેરું છું ત્રીજાને બીજા માં ઉમેરું છું તો જો અહીંયા થઈ જશે 0 અહીં x માઈનસ y x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર અને આમાં ઉમેરશું 0 y માઈનસ z અને y સ્ક્વેર માઈનસ z સ્ક્વેર 1 z અને z સ્ક્વેર અહીં 1 1 આવી જાય ને ઓટોમેટિક આમાં ઉમેરી દેવાનું અને આમાં ઉમેરી દેવાનું ઓટોમેટિક 0 થઈ જશે ને અહીંયા જો x માઈનસ y સામાન્ય નીકળે અહીં y માઈનસ z સામાન્ય નીકળી જાય પહેલી હારમાંથી x માઈનસ y બીજી હારમાંથી y માઈનસ z સામાન્ય લઈ લેશું પહેલામાંથી x માઈનસ y અને બીજામાંથી y માઈનસ z તો કેટલું બચશે 0 1 જાણ આવ્યો પેડા છે ડાયરેક્ટ x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ના આવ્યો x - y અને x - y વચ્ચે લઈને x - y બચશે અહીંયા બચશે 0 1 અને y - z અહીંયા 1 જેડ અને જેડ સ્ક્વેર ક્લિયર હવે આનો આપણે સાદો રૂપ આપી દઈશું તો જો આટલો આપણો આવી ગયો છે જો આટલો આટલો આગળ દેખાણ છે x માઇનસ y અને y માઇનસ z જો પહેલા સૌને અનુરૂપ સાદો રૂપ આપું છું તો 0 ઇન્ટુ કંઈ પણ હોય તો 0 થઈ જશે હવે અહીંયા બીજું માઇનસ 0 ઇન્ટુ હોય તો 0 થઈ જશે પ્લસ 1 ઇન્ટુ પ્લસ 1 ઇન્ટુ કેટલા આવશે આ બેનો ગુણાકાર y પ્લસ z માઇનસ આ બેનો ગુણાકાર તો માઇનસ x માઇનસ y અને સારી ચેન્જ થઈ ગઈ છે કેમ ચેન્જ થઈ ગઈ કેમ કે નિયમ પ્રમાણે માઇનસ આવે એટલે માઇનસ x માઇનસ y થઈ જાય તો અહીંયા જો y y કેન્સલ અહીંયા બચ્યું છે ખાલી બરાબર 0 તો છે જ બરાબર આના બરાબર 0 તો હતા જ આના બરાબર પણ 0 છે જ તો અહીંયા જો હવે બચ્યું કે 1 + xy z x - y y - z અને અહીંયા z - x બરાબર 0 તો જો સમીકરણ 1 પરથી આ તો નોન ઝીરો જ છે આ પણ નોન ઝીરો છે અને આ પણ નોન ઝીરો છે તો ઝીરો કયું થઈ શકે તો કે આ થઈ શકે x + y + z બરાબર 0 ક્લિયર હવે જો આને બીજી રીતે કે આનો તમે ઉકેલ મેળવો છો તો છેલ્લે આ ઉકેલ આવી જાય સાબિતી પરથી એના બરાબર 0 આપણે આપેલું છે બરાબર 0 લઈ એટલે આ ત્રણ નોન ઝીરો છે આ ઝીરો થાય એ રીતે પણ સાબિત કરી શકો અથવા બધે ઝીરો રાખીને છેલ્લે સરખાવી દો આ ત્રણેય નોન ઝીરો થાય છે આ એક જ ઝીરો થશે ક્લિયર આ ચાર માસમાં આવો દાખલો પૂછી શકાય હાલો ઉદાહરણ નંબર 16 સાબિત કરો કે હવે જો અહીંયા આપણે સાબિતીમાં 1 / 1 / b 1 / c જોઈએ છે તો પહેલી હારમાંથી a કોમન લો બીજી હારમાંથી b કોમન લો અને ત્રીજી હારમાંથી c કોમન લઈ લો છો તો અહીંયા આવી જશે તો આને a વડે ભાગીશ તો આ 1 થઈ જશે a / 1 એટલે 1 / 1 ખબર પડે છે આને હું a વડે ભાગું તો 1 / 1 બચે ને આના છેદમાં a જાય તો a ઉડી જાય 1 આવી જાય એટલે આને a વડે ભાગીશ તો 1 / 1 આને a વડે ભાગીશ તો 1 એ રીતે અહીંયા b વડે ભાગું છું
1 upon b, અહીંયા 1 plus 1 upon b, અહીંયા 1 upon b, અહીંયા 1 upon c, 1 upon c, અને c વડે ભાગ્યા છે તો 1 plus 1 upon c. જો હવે આ 1 plus 1 upon a છે અને આ 1 plus b આ મોમેન્ટ 1 plus c આ મોમેન્ટ અહીંયા આવી જશે 1 plus 1 upon a, 1 upon b, 1 plus 1 upon c આવું આવી જશે. તો શું ઓપરેટર ઉપયોગ કરું છું કે બીજી હારને પહેલી હારમાં 1 વડે ગુણીને ઉમેરું છું અને ત્રીજી હારને પહેલી હારમાં 1 વડે ગુણીને ઉમેરું છું. તો જો અહીંયા શું થશે 1 plus 1 upon a, 1 upon b, 1 upon c, સેમ અહીંયા પણ 1 upon a, 1 upon b, 1 upon c, અહીંયા પણ સેમ 1 upon a, 1 upon b, 1 upon c. અહીંયા બાકીનું કેટલું રહેશે 1 upon b, 1 plus 1 upon b, 1 upon b, સેમ વસ્તુ 1 upon c, અહીંયા 1 upon c, કેટલું રહેશે 1 upon c. તો પહેલી હારમાંથી સામાન્ય નીકળી જશે 1 plus 1 upon a, 1 upon b, 1 upon c, અહીંયા કેટલું બચશે 1, 1, 1, 1 upon b, 1 plus 1 upon b, 1 upon b, 1 upon c, 1 upon c, 1 plus 1 upon c. જો અહીંયા 1 1 આવી જાય ને એક હારમાં, એટલે આને આમાં ઉમેરી દેવાનું અને આમાં ઉમેરી દેવાનું. આ c આવી જશે c 2 1 minus 1 અને c 3 2 minus 1, તો જો ઓટોમેટિક 0 થઈ જશે બે. અહીંયા 0 અને આમાં ઉમેરશો એટલે માઇનસ 1, અને આમાં ઉમેરશો એટલે 0, અને આમાં ઉમેરશો એટલે 0, અને આમાં ઉમેરશો એટલે 1, અને આમાં ઉમેરશો એટલે માઇનસ 1, 1, 1 upon b, અને 1 plus 1 upon c. ક્લિયર? હવે જો સાદરૂપ આપી દઈશું આપણે આગળના એબીસી ની આવે છે એબીસી નો રસ્તો વેલ્યુ છે a b c 1 plus 1 upon a 1 upon b 1 upon c. હવે જો આનું સાદું 1 into 0 into કઈ પણ હોય તો 0, 0 into કઈ પણ હોય તો 0 plus 1 into શું થાય આ બેનો ગુણાકાર 1 અને માઈનસ આ બેનો ગુણાકાર 0 એટલે 1 થઈ ગયો. ઓટોમેટિક તમારો જવાબ આવી ગયો a b c 1 plus 1 upon a 1 upon b અને 1 upon c આ આવી ગયો આપણો જવાબ. હવે a b c ને તમે અંદર ગુણી નાખો a b c અહીંયા રહેશે, b c અહીંયા, a c અહીંયા, a b. આ પણ આવું પણ સાબિત કરવાનું પૂછાય અથવા આવું પણ બહુ પૂછાય તો ડાયરેક્ટ તમે a b c વડે ભાગી નાખવાના આગળ ગુણી નાખો તો આ રીતે આવી જાય અને એનું સાદું. હવે સ્વાધ્યે આગળ સ્વાધ્યાય 4.2 માં પહેલું પહેલા નિશાયના ગુણધર્મનો ઉપયોગ વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરવાના છે. 1 થી 5 દાખલા છે. પહેલો વિસ્તરણ નથી કરવાનું, વિસ્તરણ કર્યા સિવાય છે. પેલું છે x y z a b c x plus a y plus b અને z plus c બરાબર 0. વિસ્તરણ કરવાનું નથી. જો વિસ્તરણ કરે તો જ અહીંયા દેખાય છે, મને શું દેખાય છે? પ્લસ વાળા બે છે અને આપણે અહીંને છૂટા પાડી શકીએ. હવે તો ડાયરેક્ટ a b c આમાંથી હું કયા લઉં? x y z લેવાના, પછી x b c નહી લેવાનું અથવા x y ને c એવું નહી લેવાનું, કેમ કે આપણે અહીંયા લખે છે x y z a b c છે. અહીંયા x y z એક માં લઉં છું અને બીજામાં જો આ બે સામે પણ રાખું છું અને અહીંયા a b c લઉં છું. જો એક દેખાય છે સરખું x y z x y z, તો આની સાઈડ નું મૂલ્ય 0 પ્લસ a b c a b c સરખા, તો આની સાઈડ નું મૂલ્ય 0, તો ઓલ ઓવર જવાબ 0. આપણે વિસ્તરણ કર્યું નથી એટલે ધાબા પરથી શું આવી ગયું? જવાબ આવી ગયું. ક્લિયર?
બીજું બીજો રાખ્યો છે આ જેવો છે